નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું પ્રફુલ્લા ભાવિન સરૈયા એચ કે કોલેજ ઓફ કોમર્સમાંથી આંકડા શાસ્ત્ર વિભાગના અધ્યાપક તરીકે ફરજ બજાવું છું અને અહીં એસ વાય બી એ પેપર પાંચ મુખ્ય વિષયમાં આપના આંકડા શાસ્ત્રીય ગર્ભિત વિષયો વિશે તમને માહિતી આપવા માટે અહીં ઉપસ્થિત છું નમસ્કાર જેમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે તે મધ્યવર્તી સ્થિતિ અને પ્રસારમાનના માપ વિષય છે જેમાં આપણે સૌ પ્રથમ એની વ્યાખ્યા લઈશું મધ્યવર્તી માપ એટલે શું કોઈપણ આવૃત્તિ વિતરણમાં ચલની કિંમતો તેની મધ્ય કિંમતની આજુબાજુ વધારે પ્રમાણમાં કેન્દ્રિત હોય છે આ મધ્યવર્તી માપ આગળ વિતરણની આવૃત્તિની સંખ્યા સાધારણ રીતે વધારે હોય છે એટલે કે ચલની કિંમત આવૃત્તિનું પ્રતિનિધિત્વ ધરાવે છે આવું પ્રતિનિધિત્વ ધરાવતા માપને મધ્યવર્તી માપ કહેવામાં આવે છે હવે આમાં તેના પ્રકારો જોઈશું તેમાં આવશે મધ્યક મધ્યસ્થ અને બહુલક સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું મધ્યકનો મધ્યક એટલે શું તો સાદી ભાષામાં વાત કરીએ તો આપેલા અવલોકનનો કુલ સરવાળો અને તેને કુલ અવલોકન વડે ભાગતા મધ્યક મળે છે એની વ્યાખ્યા છે આપેલી માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને મધ્યક કહે છે મધ્યકને સંકેતમાં એક્સ બાર વડે દર્શાવવામાં આવે છે આ તેની જુદી જુદી સૂત્રો છે જો એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી અપ ટુ એક્સેન જ્યારે આપણે થિયરીની વાત કરતા હોય ત્યારે આપણે એક્સ વન એક્સ ટુ એક્સેન છ લઈએ છીએ જ્યારે આપણે દાખલા ગણતા હોય ત્યારે આપણી પાસે દસ અવલોકન પંદર અવલોકન પચીસ અવલોકન એમ જુદા જુદા અવલોકનોની સંખ્યા હોય છે અત્યારે આપણે સૂત્રો શીખી રહ્યા છીએ એટલે આપણે એન અવલોકનોને આધારે સૂત્રોની ગણતરી કરીશું તો એક્સ વન એક્સ ટુ અપ ટુ એન આપેલા એન અવલોકન હોય તો તેમનો મધ્યક એક્સ બાર બરાબર સીગમાં એક્સાય અપોનેન્ટ થાય છે આપણી પાસે બે પ્રકારની માહિતી હોય છે અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી એટલે શું કે જેમાં વર્ગીકરણ ના હોય જે આપણને આપેલા અવલોકન હોય સાદો એક્સ હોય અને એનો એનો આપણે સીધો સરવાળો કરી અને એને કુલ અવલોકન વડે ભાગી નાખીએ છીએ એટલે કે એક્સ આપેલો હોય એમાં જુદા જુદા પાંચ દસ પંદર વીસ પચીસ અથવા તો એક બે ત્રણ ચાર પાંચ એમ જુદા જુદા અવલોકન આપેલા હશે એ અવલોકનો ખાલી આપણે સરવાળો કરવાનો છે અને ત્યારબાદ જેટલા અવલોકન આપ્યા હોય તેના વડે આપણે ભાગીએ છીએ તેને અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે એનું પહેલું સમીકરણ છે એક્સ બાર બરાબર સિકમાં એક્સઆ અપોન એન અને બીજું સમીકરણ છે એક્સ બાર બરાબર એ પ્લસ સીખમાં ડીઆઈ અપોલેન હવે પહેલાં અને બીજા સૂત્ર વચ્ચે શું તફાવત છે તો પહેલાંમાં જ્યારે અવલોકન નાના હોય અંતરાલમાં ના હોય ત્યારે આપણે સાદી રીતે સીનું સરળ રીતે સરવાળો કરીએ છીએ અને એને કુલ અવલોકન વડે ભાગી નાખીએ છીએ પણ જો આપણને આપેલા અવલોકનો અંતરાલમાં હોય એટલે કે પાંચ દસ પંદર વીસ પચીસ એમાં પાંચ પાંચનો અંતરાલ છે અથવા તો એક બે ત્રણ ચાર પાંચો સાથે એમાં બી સળંગ આપણે ક્રમિક અવલોકન અવલોકનો આપેલા છે આ અવલોકનોમાં આપણને મધ્ય કિંમત ચોક્કસ મળી રહે છે તેને આપણે એ વડે ધારીશું એટલે આપણા દાખલાની ગણતરી આપણને નાની અને સરળ બને છે તેના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું જ્યારે આપેલા અવલોકનો અંતરાલમાં અથવા તો ચોક્કસ ગાળામાં આપેલા હોય તો ત્યારે ઉપયોગ કરીએ છીએ એક્સ બરાબર એ પ્લસ સિગમાં ડીઆઈ અપોન એન હવે ડીઆઈ શું છે તો જ્યારે આપણે ચોક્કસ અંતરાલ એ ધારીએ આપણો એક્સ અવલોકન આપેલા હોય એને એક્સમાંથી બાદ કરીએ દરેકે દરેક એક્સમાંથી એ એ બાદ કરીએ એ જે નવું આપણને એક સ્તંભ મળશે કોલમ મળશે તેને આપણે ડીઆઈ સ્તંભ વડે દર્શાવીશું અને તેનો કુલ સરવાળો કરી અને એને ભાગવાથી આપણને પાછો સિગ્મા ડીઆઈ અપોન એન મળશે અને પછી સૂત્રમાં મૂકવાથી આપણને આખું આ સૂત્રનો ફૂલ આન્સર એટલે કે જવાબ મળશે હવે આપણે કરીએ વર્ગીકૃત માહિતી વર્ગીકૃત માહિતીમાં બે પ્રકારની હોય અસતત આવૃત્તિ અને સતત આવૃત્તિ અસતત આવૃત્તિ વિતરણ એટલે શું તો કે જ્યારે આપણને અવલોકનો મેં આગળ બી આપણને કીધું આપણે એક પાંચ દસ પંદર અથવા તો પાંચ દસ પંદર વીસ પચીસ વીસ ચાલીસ સાહીઠ એંસી સો એવી રીતે જુદા જુદા આપણને અવલોકન આપેલા હોય ત્યારે આપણી પાસે આપણને અંતરાલ નથી એ અવલોકનો આપણને અમુક અંતરે મળે છે ત્યારે આપણી પાસે એને આપણે અસતત આવૃત્તિ વિતરણમાં એને ઉપયોગ કરીએ છીએ અને જોડે આપણને આવૃત્તિ પણ આપેલી હોય આવૃત્તિ એટલે કે તેની સંખ્યા હવે જે આવૃત્તિ આપેલી હોય અને અવલોકન આપ્યું હોય ત્યારે આપણી પાસે બીજું સૂત્ર મળે છે આગળનું જે સૂત્ર કર્યું આપણે એમાં આપણી પાસે ખાલી અવલોકન હતા ત્યારે આપણી પાસે આવૃત્તિ ન હતી પરંતુ જ્યારે આપણી પાસે આવૃત્તિ પણ આપેલી હોય ત્યારે તેનું સૂત્ર આપણી પાસે આવે છે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એટલે કે આપેલી આવૃત્તિ અને અવલોકનોના ગુણાકારનો સરવાળો ભાગ્યા એન જ્યારે આપણી પાસે આવૃત્તિ આપેલી હોય ત્યારે એન એ હંમેશા સિગ્મા એફઆઈ બને છે હવે અહીંયા પણ આપણને કોઈ ચોક્કસ અંતરાલ આપ્યું હોય જેમ કે પાંચ દસ પંદર વીસ પચીસ વીસ ચાલીસ સાહીઠ એંસી સો તો જ્યારે આપણે ચોક્કસ અંતરાલમાં આપ્યું હોય ત્યારે આપણે ધારેલો મધ્યક એ લઈએ તો આપણને ગણતરી ટૂંકી અને સરળ બને છે ત્યારે આપણે આ સમીકરણ લેવાનું છે એક્સ બાર બરાબર એ વત્તા સીગમાં એફઆઈ ડીઆઈ અપોન એન પાછો ડીઆઈ શું છે તો કે ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ એને આવૃત્તિ જોડે ગુણવાનો તેનો કુલ સરવાળો લેવાનો ભાગ્યા એન કરવાનો પરંતુ જે એન છે એ અહીં પણ સીગમાં એફઆઈનો એટલે કે આવૃત્તિનો સરવાળો જ ગણવાનો છે હવે બીજા પ્રકારની માહિતી જે સતત છે સતત એટલે શું સતત એટલે કે આપણને આપેલો અંતરાલ ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ અત્યારે આપણે અંતરાલમાં છે અત્યારે આપણે ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ એટલે કે બધા જ અવલોકનો અહીંયા એક પણ અવલોકનો મિસિંગ નથી દસ વીસ ત્રીસ હોય તો દસથી વીસની વચ્ચે શું થયું એની વિશે માહિતી ના મળે એટલે એને અસતત કહેવાય પણ તો ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ અહીં દરેકે દરેક એકમ માટે આપણી પાસે માહિતી છે એક પણ એકમ આગળ માહિતી આપણને ખૂટતી નથી તેથી તેને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે અને તેને કહેવાય એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોને અહીં શું કરવાનું તો કહી એક્સ તો અંતરાલમાં છે ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ત્યારે સૌપ્રથમ આપણે ત્યારે એક્સઆઈ જે છે તે મધ્ય કિંમત લઈએ છે એટલે કે ઝીરોથી દસનો મધ્ય કિંમત ઝીરો એ પ્રથમ અવલોકન કહેવાય દસ એ અંતિમ અવલોકન કહેવાય એટલે પ્રથમ અવલોકન વધતાં અંતિમ અવલોકન ભાગ્યા બે કરીએ એટલે આપણને મધ્ય કિંમત મળશે એફઆઈ આવૃત્તિ દર્શાવે છે અને એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરીને તેનો કુલ સરવાળો કરીએ એટલે એને આપણે કહીએ છીએ સીખમાં એફઆઈ એક્સઆઈ અહીં પણ આવૃત્તિ છે માટે એન એ હંમેશા સીખમાં એફઆઈ બનશે બીજું એક સમીકરણ છે એક્સ બાર બરાબર એ વધતા સિકમાં એફઆઈ ડીઆઈ અપોન એન ઇન્ટુ સી તો અહીં જે એ એ લેવામાં આવે છે એ એ પાછો મધ્ય કિંમત તો ખરો પણ તે મધ્ય કિંમત ચોક્ક ચોક્કસ અંતરાલમાં આવે છે જેમ કે આપણે મધ્ય કિંમત લઈએ ઝીરોથી દસની તો પાંચ આવે દસથી વીસની પંદર આવે વીસથી ત્રીસની પચીસ આવે એ ચોક્કસ અંતરાલમાં મળે છે એને સી કહીએ છીએ જેમ કે દસ દસનો ગ્રુપ છે તો વર્ગ લંબાઈ સી અહીંયા શું થશે દસ થશે તો જ્યારે બી આપણે અહીં પણ અવલોકનોને મોટા અંતરાલમાં હતી એને નાના અંતરાલમાં આપણે આપણે રૂપાંતરિત કરીએ છીએ ત્યારે એ લઈએ છીએ એ એ મધ્ય કિંમત આવશે સી એ વર્ગ લંબાઈ આવશે એફઆઈ એટલે હવે આપણને ખ્યાલ છે તે આવૃત્તિ છે અને ડીઆઈ એટલે એનું સંક્ષિપ્ત રૂપ કર્યું છે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા સી જ્યાં એ ધારેલો મધ્યક કહેવાય સી એ અંતરાલ કહેવામાં આવે છે હવે આપણે એના જે સમીકરણો કર્યા એના આધારે આપણે સમીકરણના આધારે આપણે દાખલાઓ ગણીશું જેમ કે આપણી પાસે એક દાખલો છે અથવા તો રકમ છે કોઈ એક કોલેજમાંથી દસ વિદ્યાર્થીઓને કદાચ નિદર્શ લેવામાં આવે છે તેમની ઊંચાઈ અનુક્રમે અત્યારે આપણે ઊંચાઈના અવલોકનો લીધેલા છે એટલે કે ધારો કે આપણી ક્લાસમાં દસ વિદ્યાર્થીઓ હોય તેની ઊંચાઈ માપેલી છે અને જે આપણને અવલોકન મળે એ આપણે અહીંયા આગળ આપણે લખેલા છે જેમ કે એમની ઊંચાઈ છે બાવીસ પાસઠ 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 ચોસઠ ચોસઠ છ અડસઠ સડસઠ ઓગણ સિત્તેર 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 અડસઠ એ દસ વિદ્યાર્થીઓની ઊંચાઈનું આપણું માપ છે તો વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ શું થશે તો જ્યારે આપણને સરેરાશ કીધું હોય સરેરાશ એટલે જ મધ્યક તો એક્સ બાર બરાબર એક્સ આઈ અપોન એન આપણને ખબર જ છે આપેલા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા જો આપણને જે દસ અવલોકન આપ્યા છે તે તેનો આપણે સરવાળો કરીએ છીએ તેનો કુલ સરવાળો મને મળે છે છસો ને સડસઠ કેટલા અવલોકનો છે દસ તો છસો સડસઠ ભાગ્યા દસ એટલે આપણી પાસે મળશે છાસઠ પોઈન્ટ સાત હવે અહીં જે મેં એક અવલોકન લીધું છે એ આપણને અંતરાલવાળું લીધું છે પણ અવ અસતત માહિતી કહેવાય આગળની માહિતી હતી અવર્ગીકૃત હતી આ વર્ગીકૃત માહિતી છે અને એને અસતત કહેવાય કારણ કે આ અંતરાલમાં ઝીરોથી દસ દસથી વીસ એવી રીતે આપેલી નથી તો અહીં જે માહિતી છે ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ છત્રીસ એ આપણને અવલોકનો આપેલા છે અને તેનો આપણે મધ્યક શોધવાનો છે તો અહીં આપણને મિત્રો દેખાશે કે દરેક ચાર આઠ બાર એમાં ચાર ચાર અવલોકનોનો અંતરાલ છે તો અહીં મને ચોક્કસ ચોક્કસ અંતરાલમાં મળે છે એટલે હું ધારેલો મધ્યક એનો ઉપયોગ કરીશ તો અહીં એ હું શું ધારીશ તો મારી પાસે ટોટલ ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ અવલોકનો હોવાથી મને મધ્યક કિંમત મળશે પાંચ તો પાંચમો જે અવલોકન છે એને હું ધારેલા મધ્યક તરીકે લઈશ પાંચમો અવલોકન મને શું મળે છે વીસ છે તો એને હું ધારેલા મધ્યક એ બરાબર વીસ લઈશ તો હવે મારી પાસે નવું કોલમ બને છે જેને આપણે ડીઆઈ કહીએ છીએ તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ તો એક્સઆઈ માઇનસ એ એ શું ધારવાનો છે વીસ લેવાનો છે હવે દરેકે દરેક અવલોકનમાંથી વીસ બાદ કરીશ એટલે મને ડીઆઈનું ખાનું મળશે તો ડીઆઈ બરાબર ચાર માઇનસ વીસ માઇનસ સોળ આઠ માઇનસ વીસ માઇનસ બાર સોળ માઇનસ વીસ માઇનસ બાદ કરી તો શૂન્ય ચોવીસમાંથી વીસ બાદ કરીશ તો ચાર અઠ્યાવીસમાંથી વીસ વાત કરું તો આઠ બત્રીસમાંથી વીસ વાત કરું તો અઢાર અને સોરી બાર અને છત્રીસમાંથી વીસ વાત કરીશ તો સોળ મળશે હવેનો કુલ સરવાળો કરીશ તો મને શૂન્ય મળે છે સરવાળો તમને જે પણ મળે સરવાળો તમને શૂન્ય પણ મળી શકે ઋણમાં પણ મળી શકે ધનમાં પણ મળી શકે જે સરવાળો આવે તેને આપણે અત્યારે ગણતરીમાં આગળ લઈ જવાનો છે અહીં મને કુલ સરવાળો શૂન્ય મળે છે હવે ઉપર જે મેં સમીકરણ લખેલું છે એક્સ બાર બરાબર એ વધતા સીગમા ડીઆઈ અપોન એન એમાં હું મારી કિંમતોને મૂકીશ તો મને એ બરાબર છે વીસ પ્લસ સીગમા ડીઆઈ મળ્યો તો ઝીરો અને અવલોકનો કુલ દસ છે તો શૂન્ય ભાગ્યા દસ એટલે શૂન્ય વીસમાં શૂન્ય ઉમેરો તો આપણો જવાબ આવશે વીસ આ હતી સતત માહિતી પરંતુ આપણી પાસે આ અંતરા સોરી આ અસતત માહિતી હતી હવે આપણે લઈએ છીએ સતત માહિતી પરંતુ તેમાં આપણી પાસે અહીં આવૃત્તિ પણ આપેલી છે આગળ આપણે દાખલો કર્યો જેમાં હતું અવલોકનો અવર્ગીકૃત માહિતી વર્ગીકૃત માહિતી પરંતુ તેમાં આપણી પાસે આવૃત્તિ નહોતી હવે કરી રહ્યા છે આપણે જેમાં આવૃત્તિ પણ છે હવે મારી પાસે પહેલાં છે એક્સઆઈ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને એને અનુરૂપ આવૃત્તિ એફ આપેલી છે દસ અગિયાર આઠ ત્રીસ અઠ્યાવીસ સાત છ મારી પાસે નાના અવલોકનો છે એટલે હું ધારેલા મધ્યકનો ઉપયોગ અહીં કરતી નથી તો કયું સૂત્ર વાપરીએ છીએ એક્સ વાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ અપોન એન એક્સ આઈ લઉં છું એફઆઈ લઉં છું અને બંનેના ગુણાકારોનો ત્રીજો સ્તંભ બનાવું છું એફઆઈ આઈ ચાર ગુણ્યા દસ ચાલીસ પાંચ ગુણ્યા અગિયાર પંચાવન છ ગુણ્યા આઠ અડતાલીસ સાત ગુણ્યા ત્રણ થશે બસો દસ આઠ ગુણ્યા અઠ્યાવીસ બસો ને ચોવીસ નવ ગુણ્યા સાત ત્રેસઠ દસ ગુણી છ સાહીઠ એનો કુલ સરવાળો કરીએ છે જે સાતસો મળે છે તો મારી પાસે સીગમા એફઆઈ એક્સઆઈ મળે છે સાતસો હવે મારી પાસે ભાગાકારમાં એન છે પરંતુ જ્યારે આવૃત્તિ હોય તો એન બરાબર સીગમા એફઆઈ લેવું પડે એટલે મેં એફઆઈનો સરવાળો કર્યો અને આવૃત્તિનો સરવાળો મને સો મળે છે તો મારો એક્સ બાર એટલે કે મધ્યક મળે છે સાતસો ભાગ્યા સો એટલે સાત આ હતી અસતત વર્ગીકૃત માહિતી હવે હું તમને એક નવી રીત શીખવાડી છું જેમાં આપણને અવલોકનો આપેલા છે જે અવલોકનોમાંથી આપણે સૌથી પહેલાં આવૃત્તિ શોધીશું આગળના સમમાં આપણી પાસે આવૃત્તિ તૈયાર હતી અહીં આપણે સૌથી પહેલાં આપેલા રકમમાંથી પહેલાં આવૃત્તિ બનાવવાની છે આવૃ આવૃત્તિ બનાવ્યા પછી આપણે એની મધ્ય કિંમત શોધીશું મધ્ય કિંમતને આધારે આપણે ડીઆઈ શોધીશું તો જે આ અવલોકનો છે અહીં મારી પાસે પચાસ કામદારોનું અવલોકન આપેલા છે અને તેને કેટલા રૂપિયા વેતન મળે છે એની મને માહિતી આપેલી છે તેમનું મારે સરેરાશ વેતન શોધવાનું છે હવે અહીંયા પણ મારી પાસે સુડતાલીસ ઓગણપચાસ ત્રીસ એમ જુદા જુદા અવલોકનો છે મારી પાસે આ માહિતી અવર્ગીકૃત છે મારે એને વર્ગીકૃત માહિતીમાં કન્વર્ટ કરવાની છે તો અહીં મારે સૌથી પહેલાં શું કરવાનું તો સૌથી નાનો એકમ શોધવાનો સૌથી નાનો અને સૌથી મોટો એકમ મારે શોધી અને પછી મારે નક્કી કરવાનું છે કે કયા અંતરા લઉં કારણ કે મારી પાસે જે અમે અંતરા લીધા છે મેં જે અહીંયા અંતરા લીધા છે દસથી પંદર પંદરથી વીસ એના માટે મારે શું કરવું પડે તો હું અહીંયા આગળ ધ્યાન આપું છું તો મારે સૌથી નાનો એકમ દસ છે અને સૌથી મોટામાં મોટો એકમ મારી પાસે ઓગણપચાસ છે તો મારે દસથી પચાસ સુધીના બધા જ અવલોકને સમાવવાના છે જો હું દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસનો હું એક અંતરાલ બનાવીશ તો મારી માહિતીમાં બહુ નાનકડી બનશે અને સંક્ષિપ્તમાં પદશે મારી પાસે બહુ સારો મળશે નહીં એટલે હું શું કરું છું પાંચ પાંચનો અંતરાલ લઉં છું જેમ કે અહીંયા મેં કીધું દસથી પંદર પંદરથી વીસ વીસથી પચીસ પચીસથી ત્રીસ ત્રીસથી પાંત્રીસ પાંત્રીસથી ચાલીસ ચાલીસથી પિસ્તાલીસ પિસ્તાલીસ એને મારે અહીંયા મૂકતા જવાનું છે આવૃત્તિ ચિહ્ન પહેલો ડેસ ઓગણપચાસમાં આવશે બીજો ડેશ મારી પાસે સુડતાલીસ માં આવશે એમ કરીને જે અવલોકનો છે એને હું આવી રીતે ઊભી લીટી વડે દર્શાવતી જઈશ ચાર અવલોકન પતે અને જો પાંચમી વાર પણ એ જ અંતરાલમાં આવતું હોય તો એને આડી લાઈન દોરાઈશ એટલે હું એને પાંચ માટે ચાર ઊભી અને એક આડી એવી રીતે હું આવૃત્તિ ચિહ્ન કરું છું પછી જે આ બધા જ રકમ હતી એને મેં આવૃત્તિના ચિહ્નમાં પુનરાવર્તિત કરી હવે જે આવૃત્તિ ચિહ્ન મળ્યા એના આધારે હું આવૃત્તિ ગણીશ આવૃ આવૃત્તિ એટલે કે કામદારોની સંખ્યા એને મેં એફઆઈ કીધું છે તો પહેલામાં બે આવૃત્તિ ચિહ્ન છે એટલે આવૃત્તિ બનશે બે બીજામાં મને પહેલાંના પાંચ અને બે એટલે ટોટલ સાત મળે છે ત્રીજામાં બે વાર પાંચ પાંચ મળે છે દસ થશે એના પછીનામાં ત્રણ વાર પાંચ પાંચ મળે છે ટોટલ પંદર થશે એના પછી બે છે પછી છ છે છ છે અને બે છે એટલે કે મારી આ જે માહિતી હતી એને મેં આવૃત્તિ ચિહ્ન અને પછી મેં સંખ્યામાં રૂપાંતરિત કર્યા અને જે સંખ્યા મળી એને મેં આવૃત્તિ કીધી એને એફઆઈ વડે દર્શાવીશું અને એનો કુલ સરવાળો થશે પચાસ હવે મારી પાસે જે અવલોકન હતા દસથી પંદર પંદરથી વીસ વીસથી પચીસ પચીસથી ત્રીસ એની મારે મધ્ય કિંમત શોધવાની છે મધ્ય કિંમત કેવી રીતે શોધાય પ્રથમ અવલોકન વત્તા અંતિમ અવલોકન ભાગાકારમાં બે તો દસ વત્તા પંદર ભાગ્યા બે બાર પોઈન્ટ પાંચ પંદર વત્તા વીસ ભાગ્યા બે સત્તર પોઈન્ટ પાંચ હવે મને ખબર છે કે મારો અંતરાલ પાંચ પાંચનો છે નિયમિત રૂપે પાંચ પાંચનો જ અંતરાલ છે એટલે હું પાંચ પાંચ અવલોકન ઉમેરીશ તો પણ મારી ગણતરી સરળ બનશે તો બાર માં પાંચમાં પાંચ ઉમેર્યું સત્તર પોઈન્ટ પાંચ સત્તર પોઈન્ટ પાંચમાં પાંચ ઉમેર્યું બાવીસ પોઈન્ટ પાંચ બાવીસ પોઈન્ટ પાંચમાં પાંચ ઉમેર્યું સત્યાવીસ પોઈન્ટ પાંચ સત્યાવીસ પોઈન્ટ પાંચમાં પાંચ બત્રીસ પોઈન્ટ પાંચ એમાં પાંચ ઉમેરીશ અડત્રીસ પાંચ એમાં પાંચ ઉમેરીશ બેતાલીસ પોઈન્ટ પાંચ અને એમાં પણ પાંચ ઉમેરીશ તો સુડતાલીસ પોઈન્ટ પાંચ મળ્યા આ મને મળી માસિક વેતન જે મને અંતરાલમાં હતી એની મધ્ય કિંમત મેં શોધી એને કહેવાય એક્ઝેક્ટ હવે હું એનો પણ એક ધારેલો મધ્યક એ લઈશ તો અહીં અંતરાલમાં મધ્ય કિંમત મને સત્યાવીસ પોઈન્ટ પાંચ મળે છે એટલે મારો ધારેલો મધ્યક બનશે સત્યાવીસ પોઈન્ટ પાંચ પરંતુ મારી પાસે અંતરાલ પાંચ પાંચનો છે એટલે હું સી ધારું છું પાંચ હવે હું એ સૂત્રનો ઉપયોગ કરીશ ડીઆઈ ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ ભાગ્યાસી એ મારી મોટું અવલોકન હતા દસથી પંદર પંદરથી વીસ એનું સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય એટલે મને મળશે મારી પાસે જે બાર પોઈન્ટ પાંચ છે એમાંથી સત્યાવીસ પોઈન્ટ પાંચ બાદ કરીશ અને એના ભાગાકારમાં હું પાંચ લઈશ તો મને જવાબ મળશે માઇનસ ત્રણ સત્તર પોઈન્ટ પાંચમાંથી હું સત્યાવીસ પોઈન્ટ પાંચ બાદ કરું મને જવાબ મળે માઇનસ બે માઇનસ દસ માઇનસ દસ ભાગ્યા પાંચ માઇનસ બે આવી જ રીતે મારે બધા જ અવલોકનોનો જવાબ મેળવવાનો છે તો જવાબ મળશે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક શૂન્ય એક જ્યારે મારી પાસે સંખ્યામાં અવલોકન હોય તો મારી પાસે એક ઉપર તમારે મધ્ય કિંમત મળશે નહીં એટલે મધ્ય કિંમત કરતાં થોડી એક ઉપર લેવાથી આપણો સરવાળો ધન ચિહ્નવાળો મળવાની શક્યતા વધી શકે છે જરૂરી નથી કે ધન જ આવવું જોઈએ પણ ધન ચિહ્ન વધવાની શક્યતા વધે છે હવે મારી પાસે આવૃત્તિ અને ડીઆઈ બંનેના સ્તંભ તૈયાર છે માટે બંનેનો ગુણાકાર કરવાથી મને એફઆઈ ડીઆઈનો મને ગુણાકારોનો સરવાળો કરવાનો છે તો મારી પાસે આવૃત્તિ બે છે અને ડીઆઈના પહેલાં જવાબ માઇનસ ત્રણ છે તો બે ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ છ સાત ગુણ્યા માઇનસ બે માઇનસ છઉ દસ માઇનસ એક માઇનસ દસ કોઈની પણ શૂન્ય સાથે ગુણાકાર કરવાથી જવાબ આવશે શૂન્ય બે ગુણ્યા એક એટલે બે છ ગુણ્યા બે બાર છ ગુણ્યા ત્રણ અઢાર અને બે ગુણ્યા ચાર એટલે આઠ મળશે એનો હું સરવાળો અને બાદ દ્વારા કુલ સરવાળો મળશે મને દસ ત્યારબાદ મારે મારા સૂત્રનો ઉપયોગ કરવાનો છે અહીં આપણે આગળ લખેલા સૂત્રમાંથી સતત વર્ગીકૃત માહિતીનું જે સૂત્ર લીધું છે એનો અવલોક એનો આપણે ઉપયોગ કરીએ છીએ એક્સ બાર બરાબર એ વધતા સિગ્મા એફઆઈડીઆઈ અપોન એન ગુણ્યાસી એ મારેલો ધારેલો મધ્યક છે જે મેં સત્યાવીસ પોઈન્ટ પાંચ લીધો હતો સીગમા એફઆઈડીઆઈનો સરવાળો મને દસ મળતો તો એન એટલે મારી પાસે આવૃત્તિનો સરવાળો આવૃત્તિનો સરવાળો મારી પાસે પચાસ છે અને સી અંતરાલ પાંચ છે એને હું અહીંયા આગળ સમીકરણમાં મૂકીશ તો એક્સ બાર બરાબર સત્યાવીસ પોઈન્ટ પાંચ પ્લસ દસ ભાગ્યા પચાસ ગુણ્યા પાંચ તો દસ ભાગ્યા પચાસ ગુણ્યા પાંચ છે એટલે દસ ગુણ્યા પાંચ પચાસ પચાસ ભાગ્યા પચાસ એક આવશે તો સત્યાવીસ પોઈન્ટ પાંચ વત્તા એક જવાબ મળશે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આ હતા મારા સરવા બધા જ મધ્યકના જેટલા પણ સૂત્રો હતા તેના આધારિત સમીકરણો હવે આપણે ભણીશું મધ્યસ્થ મધ્યસ્થ એટલે શું મધ્યસ્થના નામ પરથી જ ખબર પડે છે કે મધ્યમાં આવેલું અવલોકન મારી પાસે બેકી સંખ્યામાં અવલોકન હોય એકી સંખ્યામાં અવલોકન હોય જો એકી સંખ્યામાં અવલોકન હોય તો મધ્ય કિંમત મને મળી જાય સાત અવલોકન હોય તો વચ્ચેનું ચોથું અવલોકન એ મારું મધ્ય બને પરંતુ મારી પાસે છ અવલોકન છે બેકી સંખ્યા છે ત્યારે મારી પાસે બી ત્રીજા અને ચોથા અવલોકનોની વચ્ચે આવતું અવલોકન મારે બધ્ય કિંમત લેવાનું છે એના પણ આપણે સમીકરણ શીખી રહ્યા છે એના પણ આપણે દાખલા ગણીશું અત્યારે આપણે કરી રહ્યા છીએ મધ્યસ્થની વ્યાખ્યા આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ જે અવલોકન માહિતીની બરાબર મધ્યમાં આવે તેને માહિતીનો મધ્યસ્થ કહેવામાં આવે છે એમ બરાબર એન પ્લસ વન ભાગ્યા બેમાં અવલોકનની કિંમત એનું સાદું સમીકરણ છે મધ્યસ્થની ગણતરી દરેક માહિતી આપણી પાસે બે પ્રકારમાં હશે વર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી એટલે કે આપણે અહીં આગળ મધ્યક વખતે સમજી ગયા વર્ગીકૃત માહિતી શું અવર્ગીકૃત માહિતી શું સતત અને અસતત બરાબર અત્યારે આપણે કરી રહ્યા છીએ વર્ગીકૃત માહિતી એટલે કે આપેલા અવલોકનો આપેલા અવલોકનોમાં ધારો કે આપણને જે પણ અવલોકન આપ્યા હોય એમાં એન પ્લસ વન કરવાનું જે પણ અવલોકન હોય તેમાં એક ઉમેરવાનો ભાગ્યા બે કરવાથી આપણને મધ્ય કિંમત મળે છે જેને આપણે મધ્યસ્થ કહીએ છીએ બીજું છે આપણી પાસે વર્ગીકૃત માહિતી માટે એમાં પણ આપણી પાસે બે સમીકરણ બને સતત અને અસતત જો અસતત માહિતી હોય તો આપણે જે અવર્ગીકૃતમાં લીધું એ જ પ્રમાણે આપણે અહીંયા લેવાનું બે માં અવલોકનની કિંમત પરંતુ અહીં આપણી પાસે આવૃત્તિ પણ હશે એટલે આપણે આવૃત્તિઓનો પણ સરવાળો કરવાનો અને ત્યાં આગળ એન બરાબર આવૃત્તિને ધ્યાનમાં લેવાની આગળ અવર્ગીકૃતમાં ખાલી અવલોકન એક્સના હોય તેને જ ઉપયોગ કરીશું અહીં આપણે સંપૂર્ણ કેન્દ્રિત ધ્યાન આવૃત્તિ પર કરવાનું છે બીજું છે સતત આવૃત્તિ વિતરણ એનું સૂત્ર છે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ એફ ભાગ્યા એફ ગુણ્યા સી અહીં એન પ્લસ વન ભાગ્યા બે નથી થતું અહીં એન ભાગ્યા બે લેવામાં આવે છે એનું ખાસ ધ્યાન રાખજો ક્યારે જ્યારે આવૃત્તિ વિતરણ સતત હોય ત્યારે એટલે જ્યારે તમને સતત એટલે કે એવી થી દસ દસથી વીસ અથવા તો દસથી વીસ વીસથી ત્રીસ એવી અંતરાલમાં આપ્યું હોય ત્યારે સમીકરણમાં એન બાય ટુનો ઉપયોગ કરવાનો અધરવાઇઝ તમારે એન પ્લસ વન બાય ટુનો ઉપયોગ કરવાનો છે એલ એટલે જે આપણે આવૃત્તિ શોધીએ છીએ તેની સામેનો અંતરાલ સી એફ સંચય આવૃત્તિ કહેવાય છે એફ એટલે જે આપણે શોધેલી આવૃત્તિ છે સી એ અંતરાલની વર્ગ લંબાઈ છે હવે તેને અનુરૂપ આપણે બધા સમ દાખલા ગણીશું સૌથી પહેલાં જે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો હતો તેનું લઈએ આપેલ માહિતી કિંમતો પરથી મધ્યસ્થ શોધો પાંચ સાત બે નવ અગિયાર એક અને સત્તર આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા એટલે મારી પાસે અવલોકનો તો રેન્ડમ લીધેલા છે યાદચિક માહિતી હોય સૌથી પહેલાં મારે તે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની છે કારણ કે આપણે વ્યાખ્યામાં જ કીધું તું ચઢતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી આપણે અહીં ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ સૌથી નાનો અવલોકન મારો એક છે એટલે પહેલાં આવશે એક એના પછી બે પછી પાંચ પછી સાત પછી નવ પછી અગિયાર અને સત્તર અવલોકનો કુલ સાત છે એટલે મારી પાસે સમીકરણમાં આવશે એન પ્લસ વન ભાગ્યા બે માં અવલોકનની કિંમત એટલે સાત વત્તા એક ભાગ્યા બેમાં અવલોકનની કિંમત સાત વત્તા એક એટલે આઠ આઠ ભાગ્યા બે કરીએ તો ચોથું અવલોકન મારે ગણતરીમાં લેવાનું છે ચોથું અવલોકન એટલે એક પાંચ સાત નવ અગિયાર સત્તરમાં ચોથો અવલોકન સાત છે તો મારો મધ્યસ્થ શું બને છે સાત બને છે આ હતી અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થ શોધવાની રીત હવે આપણે કરી રહ્યા છે મધ્યસ્થ અવર્ગીકૃત છે પરંતુ અહીં મેં તમને અપૂર્ણાંક માટે પણ એક ઉદાહરણ લીધું છે કે કદાચ તમારી પાસે અપૂર્ણાંક માહિતી આવી તો તમે કેવી રીતે ગણશો તો અહીં સૌપ્રથમ મારી પાસે અપૂર્ણાંક માહિતી છે એક દુત્યાંશ એક ત્રણ ચતુર્થાંશ શૂન્ય માઇનસ એક માઇનસ ત્રણ દ્વિત્યાંશ ત્રણ અષ્ટ અને બે અવલોકનો માટે મસ્તીસ્થ શોધો હવે મારે દરેક વખતે ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય તો માઇનસ હોય તો મને ગણતરી ઇઝી પડે પણ મારે એક દ્વત્યાંશ અને ત્રણ ચતુર્થાંશમાં કયો નાનો કયો મોટો એવી રીતે હું દરેક વખતે જો વિચારવા જાઉં તો મારો સમય બગડે એના કરતાં હું શું કરું છું બધાનો છેદ સરખો બનાવી દઉં છું એટલે મારે જ્યારે એને ચડતા ક્રમમાં ગોઠવવું હોય ત્યાં મારે ખાલી અંશ ઉપર જ ધ્યાન રાખી અને મને ચડતા ક્રમમાં ગોઠવણી સરળ બને છે એટલે મેં દરેક અવલોકનોને આપણે ભાગાકારમાં આઠ મોટી સંખ્યા હતી એનામાં અમે પુનરાવર્તિત કરી નાખી છે અને દરેકને મેં ભાગાકારમાં અને બદલી કાઢ્યું છે એટલે મને હવે ચડતા ક્રમમાં ગોઠવવાનું સરળ બની રહેશે તો એક દ્વિતીયાંશમાં ભાગાકારમાં આઠ જોઈએ તો ચાર વડે ગુણવા પડે એટલે બનશે ચાર ભાગ્યા આઠ એક હતો એક ભાગ્યા એક કહેવાય એટલે એ બનશે આઠ ભાગ્યા આઠ ત્રણ ચતુર્થાંશમાં ચારને માટે આઠ કરવા માટે બે વડે ગુણવું પડે એટલે બનશે છ ભાગ્યા આઠ શૂન્યને કોઈની પણ સાથે ગુણો જવાબ શૂન્ય જ આવશે માઇનસ એક એટલે માઇનસ એક ભાગ્યા એક એને આઠ વડે ગુણવું પડે એટલે બનશે માઇનસ આઠ ભાગ્યા આઠ માઇનસ ત્રણ ભાગ્યા બે તો બેને મારે આઠમાં બદલવું હશે તો મારે ચાર વડે ગુણવું પડશે માઇનસ બાર ભાગ્યા ચાર ત્રણ અષ્ટાંશ અહીં એનો છેદ આઠ જ છે એટલે અહીં આપણે કશું નથી કરતા બે ભાગ્યા એક અને આઠ વડે ગુણવાનો સોળ ભાગ્યા આઠ અહીં મારો બધાનો છેદ સરખો થઈ ગયો છે હવે મને એને ચડતા ક્રમમાં ગોઠવવું મારા માટે સરળ બને છે માઇનસમાં ઋણ કિંમત આપેલી હોય ત્યારે સૌથી મોટી કિંમત એ સૌથી નાની બને છે ચડતા ક્રમમાં સૌથી નાની તેનાથી મોટી તેનાથી મોટી એમ આપણે ગોઠવતા જઈએ છીએ તો માઇનસ બાર ભાગ્યા આઠ નાની એનાથી થોડી મોટી માઇનસ આઠ ભાગ્યા આઠ શૂન્ય એનાથી મોટી હવે આપણી પાસે બધા જે ધનચિહ્ન ધરાવતા છે એમાંથી આપણે ખાલી કોના પર ધ્યાન આપવાનું છે અંશ ઉપર તો ત્રણ અષ્ટમાંશ ચાર અષ્ટમાંશ છ અષ્ટમાંશ આઠ અષ્માંશ સોળ અષ્ટમાંશ વિદ્યાર્થી મિત્રો આ રીતે કરવાથી તમને ક્રમમાં ગોઠવવાનું એકદમ સરળ પડશે અને તમારે ઘડીએ દરેક વખતે ગણતરી કરવી પડશે નહીં અને વગર કેલ્ક્યુલેટરે તમે આ ગણતરી તમારી જાતે વિચારીને પણ કરી શકશો હવે મારી પાસે કુલ અવલોકનો કેટલા છે આઠ એમ બરાબર એન પ્લસ વન ભાગ્યા બેમાં અવલોકનની કિંમત લેવાની છે આઠ વત્તા એક કરું તો મળશે નવ નવ ભાગ્યા બેમાં અવલોકન એટલે ચાર પોઈન્ટ પાંચમું અવલોકન પાછી ગણતરીમાં તકલીફ કારણ કે ચાર પોઈન્ટ પાંચમું અવલોકન તો મળે નહીં પાછું શું કરવાનું તો કે હવે આપણે ચોથા અને પાંચમા અવલોકનની સરેરાશ લેવા છે તો ચોથું અને પાંચમું અવલોકન કહ્યું તો ત્રણ અષ્ટમાંશ અને ચાર અષ્ટમાંશ એ ચોથું અને પાંચમું અવલોકન છે તો હું એ બંનેની સરેરાશ લઈશ એ મારું બનશે ચાર પોઈન્ટ પાંચમું અવલોકન કારણ કે ચોથા અને પાંચમાની સરેરાશ બને છે ચાર પોઈન્ટ પાંચમું અવલોકન તો ત્રણ વત્તા ચાર ભાગ્યા બે બને છે સાત ભાગ્યા સોળ અહીં પણ હું તમને સમજાવું તો ત્રણ વત્તા ચાર ભાગ્યા આઠ કારણ કે આઠનો લસા લેવામાં આવે છે સો સાત ભાગ્યા આઠ ભાગ્યા બે તો છેદ છેદની સાથે ગુણાશે તો ચાર વત્તા ત્રણ બનશે સાત સાત ભાગ્યા આઠ ગુણ્યા બે એટલે સાત સોળાંશ છે ને વિદ્યાર્થી મિત્રો સરળ અહીં તમે કેલ્સીના ઉપયોગ વગર તમે તમારી જાતે જ ગણતરી કરી શકો છો આશા રાખું છું કે તમને સરળ રીતે અને તમને જે સમજ પડે એ રીતે જ મેં તમને તમને સમજૂતી આપી હશે થેન્ક યુ